સારી વાત છે ન્યાય મળશે તેવી આશા પણ લોકોને જાગી રહી છે પરંતુ આ પ્રકારના કિસ્સાઓ જ્યારે સામે આવે છે ત્યારે ફરીથી સવાલ એ જ થાય છે કે શા માટે લોકો નથી સમજતા કે આ પ્રકારે જો તલાક આપીશું તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે બિલકુલ સાચી વાત છે જેમ ઇફ યુ રિમેમ્બર જેમ કે આજે સામાજિક દૂષણ દહેજ ભી એક સામાજિક દૂષણ હતું બરોબર છે હું એમ નથી કહેતી દહેજ ઝીરો થઈ ગયું છે રાઈટ પણ ધીરે 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 ઓછું થયું કારણ કે એમાં જે એમને પોઈન્ટ ઓફ વ્યૂ થી જે કહે છે કે એકબીજાને જાન થઈ બીજાને કહેવામાં આવ્યું ના અંતે આ પર્ટિક્યુલર કેસમાં ધીરે ધીરે ફાસ્ટ થવું જોઈએ કારણ કે આ કાયદો એટલે સ્ટ્રિક્ટ બનાવવામાં આવ્યો છે કે 3 વર્ષની જેલ જે મજાક નથી ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ થિંગ પહેલો પોઈન્ટ બીજો કે જે આ લોકોના મુસ્લિમ બોર્ડ છે જે લોકોના મુસ્લિમ એનજીઓસ છે એ લોકોની બંને સાઈડ બહેનોને બી એમ્પાવર કરવાની છે સશક્ત કરવાની છે કારણ કે આ કાયદો બહેનો માટે છે કે હવે તમારે ટેન્શન નથી કરવાનું તમારી સામે આવું થાય તો તમારે શું કહેવાય તમારે ગભરાઈ નથી જવાનું તમારે પોલીસમાં જવાનું તમારે ઘર નહીં છોડવાનું તમારો હક બને છે આ બધું એ એક આવશે બીજું કે જે લોકોના ભાઈઓ છે એ લોકોને બી સમજાવવાનું છે કે ભાઈ હવે તમારે તલાક આપો કોઈ ના નથી પાડતું હું બધે એમાં કહું છું કે તલાક આપ્યો તો આપો પણ તમારી જે રીતે પ્રથા છે અમારે કોઈની પ્રથામાં નથી પડવું વચ્ચે પણ જે પ્રથા છે લીગલ છે એ રીતે કામ કરો તમારા મોજ મસ્તી માટે શોખ માટે આ બહેનને દબાવવા માટે એ રીતે તમે ના કરો એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે પછી એને આપ જે ક્યારના સાહેબ કહે છે કોન્ટ્રાક્ટ છે સાહેબ કોન્ટ્રાક્ટ હોય કે કઈ બી હોય અલ્ટિમેટલી તો તમે બહેનને રસ્તા પર મૂકી દો છો આ તો કેવી લગનની સાથ તમારી એ કે રસ્તા પર મૂકી દેવાની ઈચ્છા થાય તારે અપનાવી લેવાની અને હજી તો મારે અત્યારે એમાં પડવું નથી પણ હજી તો જે બીજા બધા બી તમારા લોસ છે સૌથી ખરાબ લો તો પેલો છે હલાલા કે જે હવે અત્યારે એમાં નહીં લાંબુ કરું મારે પણ અલ્ટિમેટલી આજની તારીખમાં જે તમારો ક્વેશ્ચનનો આન્સર છે કે પ્લીઝ તમારી બધી એનજીઓ જાગૃત થાય અને ભાઈઓને બી કહે કે ભાઈ ના તો શું આખું આખું આપણું જે ફેમિલી સ્ટ્રક્ચર છે એ આખું તૂટી જશે અને અલ્ટિમેટલી કોઈની એવી ઈચ્છા નથી કે કોઈના ફેમિલી સ્ટ્રક્ચર તૂટે એટલે આને પર